વન પ્લસ એક્સની દસ ઘાત પ્લસ એક્સ ઇન્ટુ વન પ્લસ એક્સની નવ ઘાત પ્લસ એક્સ સ્ક્વેર 8 વન પ્લસ એક્સની આઠ ઘાત અપ ટુ અપ ટુ એક્સની દસ ઘાતમાં એક્સની સાત ઘાતનો સહગુણક કેટલો થાય જો અહીંયા વન પ્લસ એક્સવાળા ઉપર જે છે એની ઘાત ઘટે છે સાથે સાથે એક્સની ઘાત વધે છે હું શું કરું તો બધામાંથી વન એક્સની દસ ઘાત કોમન કાઢું તો અહીંયા હું આ પદ જ લખું તો અહીંયા વન એક્સ એની મેં દસ ઘાત લીધી કોમન તો હવે અહીંયા શું કીધું તો અહીંયા થઈ ગયું વન પ્લસ અહીંયા શું થશે તો વન પ્લસ એક્સની દસ ઘાત કોમન લીધી તો બી તું એક્સના છેદમાં વન પ્લસ એક્સ તે જ રીતે એની બાજુનું પર એક્સ સ્ક્વેર અહીંયા દસ ઘાત તો આઠ જ છે તો બે ઘાત અહીંયા ઉમેરી તો છેદમાં પણ વન પ્લસ એક્સનો વર્ગ થશે તો આ થયું એક્સ સ્ક્વેર છેદમાં વન પ્લસ એક્સ એનો સ્ક્વેર પ્લસ અપ ટુ અપ ટુ ચાલો આવી રીતના છેલ્લે શું થશે એક્સની દસ ઘાત અને છેદમાં શું થશે વન પ્લસ એક્સની દસ ઘાત થશે આવું ચાલો આ તો શું થઈ સમગુત્તર શ્રેણી કુલ પદ અગિયાર સમગુણોત્તર શ્રેણીના એન પદના સરવાળાનું સૂત્ર શું હતું માઇનસ વન ડિવાઈડ બાય આર માઇનસ વન થશે આવું પણ અહીંયા એ તો કેટલા છે વન આર તો એ થાય એક્સના ચેદમાં વન પ્લસ એક્સ તો અહીંયા શું થશે જુઓ તો સરવાળો થશે અહીંયા વન પ્લસ એક્સ એની દસ ઘાતે તો એમની એમ અને અહીંયા સરવાળો થશે એ વન આર એટલે સીધું અહીંયા લખું x ના છેદમાં 1 પ્લસ એક્સ એની કેટલી ઘાત અગિયાર ઘાત ઓછા એક છેદમાં શું થશે માઇનસ વન થશે એવું ચાલો સાદું રૂપ આપીએ તો અહીંયા જુઓ લસા લઈશ તો વન એક્સ છેદનો છે અંશમાં છે તો દસ ઘાત તો હતી જ અને એક ઘાત ઉમેરા છે તો વન પ્લસ એક્સની કેટલી ઘાત થઈ જશે અગિયાર અહીંયા લસા લઈશ તો અહીંયા પણ વન પ્લસ એક્સની અગિયાર ઘાત છેદમાં આવશે વન પ્લસ એક્સની અગિયાર ઘાત બાકી જે વધુ એ લખીએ તો અહીંયા શું થશે એક્સની અગિયાર ઘાત માઇનસ વન પ્લસ એક્સની અગિયાર ઘાત છેદમાં શું થશે લસા લઈશું તો એક્સ માઇનસ વન માઇનસ એક્સ ચાલો આ એક્સ એક્સ કેન્સલ અહીંથી આ બંને પદ સરખા છે એ કેન્સલ માઇનસ વન વધ્યું એના અંશમાં જ વાંધો તો આ થયું વન પ્લસ એક્સની અગિયાર ઘાત માઇનસ એક્સની અગિયાર ઘાત થયું આવું હવે મારે આ પદમાંથી એક્સની સાત ઘાતનો સહગુણક મેળવવાનો એનો અર્થ શું થયો આમાંથી મેળવવાનો પણ આમાંથી અહીંયાથી તો મળશે જ નહીં તો અહીંથી જ એક્સની સાત નો સહગુણક મળશે એ શું થશે તો અહીંયા હું લખું એક્સ રેસ ટુ સેવનનો સહગુણક એ તો આપણે ડાયરેક્ટ શીખાતા શું થાય તો એ થાય ઇલેવન સી સેવન તો આ થયું અગિયાર દસ નવ આઠ અને છેદમાં આવશે ચાર ત્રણ બે એક થશે આવું ચાલો ચાર ગુણ્યા બે તો એ તો થયા આઠ અને ત્રણ ગુણ્યા ત્રણ તો એ થયા નવ તો અગિયાર ગુણ્યા ત્રણ તેત્રીસ ગુણ્યા દસ ત્રણસો ત્રીસ તો એક્સ ની સાત ઘાતનો સહગુણક થાય ત્રણસો ત્રીસ છે અહીંયા વિકલ્પ ત્રણ તો આ સાચો જવાબ થશે